નમસ્કાર મિત્રો, વેદમૈયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે વાક્ય જોઈશું. વેન વિજય વોઝ પ્લેઇંગ ક્રિકેટ હી ફેલ ડાઉન. જ્યારે વિજય ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તે પડ્યો. વાઇલ ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ. જ્યારે બાળકો વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા ત્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા. એઝ પરમ વોઝ રનિંગ ફાસ્ટ હી ફેલ ડાઉન. જ્યારે પરમ ઝડપથી દોડી રહ્યો હતો ત્યારે તે પડ્યો. સચિન વોઝ પ્લેઇંગ ક્રિકેટ. સચિન ક્રિકેટ રમી રહ્યો હતો. ઉપરના વાક્ય જોતાં માલુમ પડે છે કે ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. હવે આપણે આ કાળને ઓળખવા માટેના શબ્દો જોઈશું. ચાલુ ભૂતકાળને ઓળખવા માટે વેન, વાઇલ, એઝ જેવા શબ્દો વપરાય છે. હવે રચના જોઈશું. કર્તા પ્લસ ટુ બી, આમાં ટુ બીના ભૂતકાળ રૂપો એટલે કે વોઝ અને વેરનો સમાવેશ થાય છે. પ્લસ વર્બ એકને આઈએનજી, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો. નોંધ, સામાન્ય રીતે વેનવાળી ક્રિયા સાદા ભૂતકાળ અને વાઇલવાળી ક્રિયા ચાલુ ભૂતકાળમાં હોય છે. આની ખાસ નોંધ લેવાની મિત્રો, જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે આવી ખાલી જગ્યા હોય છે. એટલે આપણે જોવાનું કે વેનવાળી ક્રિયા સાદા ભૂતકાળમાં અને વાઇલવાળી ક્રિયા ચાલુ ભૂતકાળમાં હોય છે. એમ છતાંય જોવાનું કે વેનવાળી ક્રિયા જો સાદા ભૂતકાળમાં હોય તો વાઇલવાળી ચાલુ ભૂતકાળમાં, અને વાઇલવાળી જો સાદા ભૂતકાળમાં હોય તો વેનવાળી એ ચાલુ ભૂતકાળમાં લેવી. એક્ઝામ્પલ્સ જોઈશું. ઇટ વોઝ રેનિંગ વી વેન્ટ આઉટ. વરસાદ પડી રહ્યો હતો ત્યારે હું બહાર, ત્યારે અમે બહાર ગયા. વાઇલ હાર્દિક વોઝ રીડિંગ અ ન્યૂઝ પેપર હિઝ ફાધર શો હિમ. જ્યારે હાર્દિક ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેને જોયો. આઈ સો અ કેપ સેલર વાઇલ આઈ વોઝ રીડિંગ અ બુક. મેં એક કેપ સેલરને જોયો જ્યારે હું બુક વાંચી રહ્યો હતો. વેન ડૉક્ટર દલવાડી કેમ ધ પેશન્ટ વોઝ ઇટિંગ અન એપલ. જ્યારે દલવાડી સાહેબ, ડૉક્ટર દલવાડી આવ્યા ત્યારે પેશન્ટ સફરજન ખાઈ રહ્યું હતું. વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ માય બાઇક વેરી ફાસ્ટ આઈ મેટ એન એક્સિડન્ટ. જ્યારે હું મારું બાઇક ઝડપથી ચલાવી રહ્યો હતો ત્યારે મને એક્સિડન્ટ નડ્યો. આટલું ખાસ જાણો. વેન અને વાઇલનું ગુજરાતી જ્યારે ત્યારે થાય છે. એટલે આપણે વાક્યમાં જ્યારે બોલીએ છીએ એટલે ત્યારે બોલીએ જ છીએ. એટલે કે અંગ્રેજીમાં જ્યારે વાક્યમાં વેન હોય ત્યારે વાઇલ હોય જ છે. ભલે આપણે સીધી રીતે દેખાય નહીં, પણ વેન હોય એટલે પછી વાક્યમાં વચ્ચે અલ્પવિરામ આવે છે એટલે આપણે વાઇલ સમજી લેવું. અને જો વાક્યની શરૂઆતમાં વાઇલ આપ્યું હોય અને વાક્યની વચ્ચે અલ્પવિરામ હોય એટલે ત્યાં આપણે વેન સમજી લેવું. હવે આપણેનું નેગેટિવ સ્ટ્રક્ચર જોઈશું. નકાર રચના. કર્તા પ્લસ ટુ બી પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વર્બ એકને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આપણે હકાર રચના જોઈ તેમાં વોઝ વેર પછી નોટ મૂકવાથી વાક્યનું નેગેટિવ સ્ટ્રક્ચર તૈયાર થાય છે. એક્ઝામ્પલ્સ જોઈશું. રેખા વોઝ નોટ પ્રિપેરિંગ ફૂડ વેન આઈ વેન્ટ ધેર. રેખા ખાવાનું નહોતી બનાવી રહી જ્યારે હું ત્યાં ગયો. હી વોઝ નોટ ડુઈંગ હિઝ હોમવર્ક વેન ધ ટીચર કેમ. તે તેનું લેસન નહોતો કરી રહ્યો જ્યારે શિક્ષક આવે. આપણે જોઈશું કે અહીં વેન આપેલું છે તો આગળની ક્રિયા આપણે વાઇલવાળી સમજીશું. અહીં પણ જોઈશું કે વેન આપેલી છે તો આગળની ક્રિયા આપણે વાઇલવાળી સમજીશું. દે વેર નોટ વર્કિંગ વેન ધ મેનેજર શો ધેમ. તેઓ કામ કરી રહ્યા ન હતા જ્યારે મેનેજરે તેમને જોયા. પિંકી વોઝ નોટ મેકિંગ કરી. પિંકી કઢી બનાવી રહી નહોતી. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર જોઈશું એટલે કે પ્રશ્નાર્થના. વોઝ વર
પ્લસ કર્તા પ્લસ વર્બ એગ્ને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ. આપણે જે પહેલી રચના જોઈ હતી એમાં જોઈશું કે કરતા પછી વોઝ વર હતું, એ વોઝ વર આગળ લઈ જઈશું, પાછળ પ્રશ્નચિહ્ન મૂકીશું, એટલે આપણી ઇન્ટ્રોગેટિવ રચના તૈયાર થઈ જાય. એક્ઝામ્પલ્સ જોઈશું. વેર ધ બોયઝ પ્લેઇંગ વેન ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ. આપણે જોઈશું કે બોયઝના આગળ વર મૂક્યું છે કારણ કે બોયઝ એ બહુવચન શબ્દ છે અને પાછળ પ્રશ્નચિહ્ન મૂક્યું છે. વોઝ નીતિન સ્નેચિંગ ધ પર્સ વેન યુ શો હિમ. આમાં પણ જોઈશું આપણે નીતિન એક વચન કરતા છે માટે આપણે વોઝ મૂક્યું છે અને પાછળ આઈએનજી લગાવ્યું છે, નીચે પાછળ પ્રશ્નચિહ્ન છે. હવે આપણે ડબલ્યુ સ્ટ્રક્ચર જોઈશું. વેન વેર વાય વોટ પ્લસ વોઝ વેર પ્લસ કરતા પ્લસ વર્બ એકને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નચિહ્ન. આપણું ડબલ્યુ સ્ટ્રક્ચર છે. એક્ઝામ્પલ જોઈશું. વોટ વેર યુ ડુઈંગ ઇન ધ કિચન. તમે કિચનમાં શું કરી રહ્યા હતા. વેર વેર સુરેશ ગોઈંગ. સુરેશ ક્યાં ગઈ રહ્યો હતો. વાય વેર ધ ટીચર પનિશિંગ મોહન. શા માટે શિક્ષક મોહનને પનિશિંગ કરી રહ્યા હતા. નોંધ જોઈશું આપણે. વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી. આપણે ઉપરનું વાક્ય જોઈશું કે યુ પછી ડુઈંગ પછી કર્મ નથી, કારણ કે વોટ છે એ કર્મ પૂછવા માટે જ પ્રશ્ન પૂછાય છે, માટે વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી. થેન્ક્સ ફોર વોચિંગ અવર ચેનલ. પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર આપનો.